આજે મકર સંક્રાંતિનો પર્વ છે. સમગ્ર રાજ્યમાં આજે લોકો આકાશમાં ઊંચે પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરતા હોય છે. આજનો દિવસ દાન અને પુણ્યનો પણ અનેરો મહિમા જોવા મળે છે. વહેલી સવારથી શુભ કાર્યની શરૂઆત કર થાય છે. કમૂરતા પણ પૂરા થઈ જતા હોય છે. આજથી શુભ કાર્યના શ્રી ગણેશ થાય છે. ભુજમાં પણ લોકોએ આજે દાન પુણ્ય કરી તહેવારની ઉજવણી કરી હતી. આજે ભુજમાં પણ લોકોએ આ પ્રમાણે ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ, કૂતરાઓને બિસ્કીટ અને દાન પુણ્ય કરી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે લોકો તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે સેવાકીય કામગીરી કરીને પુણ્યનું ભાથું પણ બાંધી રહ્યા છે. મકર સંક્રાંતિ પર્વ એટલે દાન કરવાનું પર્વ અને દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ હોય છે. ત્યારે દાનનો મહિમા પણ અનેરો છે અને આ મહિમા અંતર્ગત ગાયોને પણ દાન કરવામાં આવે છે ઘાસચારાનું, કૂતરાઓને લાડુથી મળીને ભોજન કરાવવામાં આવે છે, શ્વાનને પણ કરવામાં આવે છે. તે જ પ્રમાણે જરૂરતમંદ લોકોને પણ મદદરૂપ બનવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર્વ છે જેને લઈને ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી છે, જેમાં દાન પુણ્યનો અનેરો મહત્વ જોવા મળી રહ્યું છે અને પુણ્યનું ભાથું કમાવવા માટે વહેલી સવારથી જ લોકોની હોડ લાગતી હોય છે અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા હોય છે. સેવાકીય પ્રવૃત્તિ અને સેવાકીય કામગીરી પણ કરતા હોય છે. આજે હિન્દુ સંસ્કૃતિમાં એક મહાન દિવસ છે. આજના દિવસે આપણે એક મહિનો અગાઉ કમૂરતા ચાલુ થાય છે અને આજે કમૂરતા પૂરા થાય છે. આજે હિન્દુ સંસ્કૃતિના નિયમ પ્રમાણે બધા સારા કાર્ય આજથી પ્રારંભ થાય છે. આજથી તમે જોશો તો લોકો પોતપોતાના ઓફિસોનું ઉદ્ઘાટન, દુકાનોનું, કોઈ લગ્ન પ્રસંગનું, કોઈ સગપણનું મહત્વ હોય છે એ બધાના કામ આજથી સારા કરે છે. અને હિન્દુ સંસ્કૃતિમાં મકર સંક્રાંતિના પર્વના દિવસે કરેલું દાન અનેક ગણું તમને લાભ કરે છે. એમાં જેમાં આજે લોકો ગાયોને ચણ, પક્ષીને ચણ નાખે છે, ગાયોને ઘાસ નાખે છે અને નાના બાળકોને તલ સાંકળી લાડુ, તલ અને ગોળનો મિક્સ કરીને લાડુની બનાવે છે, લડુડી બનાવે અને તલ સાંકળી બનાવે એ આપ. એનાથી પણ સૂર્ય દેવતાનો જે એના ઉપર પ્રકાશ પડે એનાથી બહુ મહત્ત્વનો લાભ થાય છે. અને આજના દિવસે લોકો અલગ અલગ રીતે, કોઈ નાના બાળકોને પતંગ દ્વારા દાન કરે છે, કોઈ ગરીબ વ્યક્તિને જમાડે છે, કપડાનું દાન કરે છે. આ મહાન દિવસે અલગ અલગ રીતે સમાજના લોકો આને ઉજવી રહ્યા છે. આજે મકર સંક્રાંતિનો મહાપર્વ અને આ દિવસે દરેક લોકો દાનપુણ કરે છે. આજે સવારથી જ જુદા જુદા વિસ્તારોમાં તમે જુઓ તો ગાય માતાઓ લીલો ચારો ચરી રહી છે, એ જોઈને આપણને આનંદ થાય. આજે દરેક લોકો ગાય માતાઓને ઘાસ ચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ભૂખ્યાને ભોજન, માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ટિફિન દ્વારા ભોજન, શ્રમજીવિકોને ભોજન, બાળ શ્રમિકોને ભોજન, એટલે આવી રીતે મકર સંક્રાંતિ પર્વની લોકો આજે સવારથી ઉજવણી કરી રહ્યા છે. મકર સંક્રાંતિ પર્વનો બહુ મહત્ત્વ છે. આ દિવસે લોકો દાનપુણમાં માને છે. જ્યાં જ્યાં લોકો પહોંચી જાય છે અને સારી સારી સંસ્થાઓમાં પણ જાય છે અને પોતાની રીતે દાનપુણ કરે છે અને અલગ અલગ રીતે દરેક માને છે અને અલગ અલગ રીતે શ્રદ્ધા ધરાવી અને દાનપુણ કરતા આવ્યા છે.